हेलो फ्रेंड्स, वेलकम टू माय क्लासरूम ऑनलाइन। आज की तारीख है 9 डिसेम्बर 2020। आज आप बे इम्पोर्टंट टॉपिक जोवाना छे। सौथी पहेलो छे अर्बन वुमन विषे अने बीजो टॉपिक छे इंडिया ना यूथ में इन्वेस्ट करवा विषे। बराबर, तो डिस्कशन शुरू करिए। आ डिस्कशन आपने जीपीएससी यूपीएससी प्रीलिम्स मेंस ने इंटरव्यू माटे खूब काम लागशे। तो सौथी पहेलो टॉपिक छे कि भाई अर्बन वुमन ने जॉब विषे। तो राइटर कहे छे कि भाई धारो के कोई पण गरीब होय, ए शहर में होय के ग्रामीण में होय, बराबर रूरल में होय के अर्बन में होय, एना माटे जे छे प्रॉब्लम बहु बधा होय छे। पण एकंदरे जोवा जाय तो जे शहरना गरीब छे एना करता जे ग्रामीणना गरीब छे, रूरल एरिया में जे छे पोवर लोको होय छे, एमना माटे जे छे ए प्रॉब्लम वधारे छे। कई रीते? कारण के एमने जोडे रिसोर्सेस ओछा छे। बराबर, शहर में हशे तो कोई जगह धारो कि कोई कंपनी में काम करवा माटे जई सके, कोई पैकेजिंग में जई सके, कोई मोटा मॉल में नौकरी करी सके, कोई दुकान मोटी चालती है एमां नौकरी करी सके, पोतानो जे छे कदाच आवडत होय तो इलेक्ट्रिक नो काम करी सके, पेडल रिक्षा पण चलाई सके। बराबर, मतलब एवा घणा बधा काम छे जे शहर में करवा मळे अने एमां जे छे थोड़ी घणी इनकम थई जाय के जेनाथी जे छे बे टाइमनो एमने जमवानो रोजगार थई शके। पण अर्बन रूरल में जे छे आ वस्तु पॉसिबल नथी होती घणी वखत, कारण के ऑलरेडी त्यां જે છે ગરીબીનું પ્રમાણ વધારે હોય છે, ત્યાં સંખ્યા ઓછી હોય છે, જનસંખ્યા ઓછી હોય છે, જેને કારણે જે છે આવી બધી જે નવી નોકરી મળવાની સંભાવના ઓછી હોય છે। બરાબર, તો એની સામે જે છે એ શહેરના ગરીબોને આ થોડો ફાયદો છે પણ થોડા નુકસાન બી છે કે ભાઈ લોકડાઉન હોય, ધારો કે ફ્લડ હોય, બંધનું એલાન હોય, બીમારીનું પ્રમાણ છે, બરાબર આ બધું જે છે ગામડા કરતાં શહેરમાં વધુ લાગુ પડતું હોય, તો આને કારણે જે છે એ લોકોને પણ નુકસાન થતું હોય છે। तो राइटर कहे छे के भाई ग्रामीणना जे छे रूरल गरीब जे पुअर छे एमना माटे गवर्नमेंटे मनरेगा स्कीम लॉन्च करेली छे। बराबर, मनरेगा स्कीम विषे आप सब जाणता हशो के भाई वर्षमां जे छे फिक्स दिवस होय छे एटला टाइम सुधी जे छे गवर्नमेंट अमुक नक्की करेला वेतन उपर काम आपे अने आपे छे। बराबर छे, तो राइटर कहे छे के भाई एवुं जे छे कोई स्कीम शहर माटे लॉन्च करवी जोईए કે ગ્રામીણ શહેરના જે ગરીબ છે, બરાબર અર્બન પુઅર જેને કહેવામાં આવે છે, એ લોકો માટે પણ જે છે એક સોશિયલ સ્કીમ આવી છે કે જેનાથી એમનો ફિક્સ ઇન્કમ થઈ શકે। બીજું જે પીડીએસ છે, બરાબર છે, જે રેશનનો જે અનાજ આવતું હોય છે, તો ઘણી વખત શું હોય શહેરમાં માઇગ્રેટેડ પીપલ હોય છે કે ભાઈ એમનું રેશન કાર્ડ ગામડાનું બોલતું હોય, એ લોકો આવી ગયા હોય નોકરી માટે અથવા કોઈ પણ કામ ધંધા માટે અહીંયા, તો જે છે એને નેશનલાઇઝ કરવું જોઈએ કે એ લોકોને અહીં પણ જે છે એમને જરૂરી અનાજ મળી રહે। તો બે વસ્તુ તો કરવાની જરૂર છે। એ સિવાય રાઇટર એક નવી સ્કીમ લઈને આવ્યા છે કે ભાઈ એનું નામ આપ્યું છે ડ્યુએટ, એટલે કે ડિસેન્ટ્રલ અર્બન એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ। આ જે સ્કીમ છે રાઇટર પોતાની રીતે સજેસ્ટ કરે છે કે ભાઈ ગવર્મેન્ટે હું જે આ સ્કીમ આપું છું અથવા જે આઈડિયા આપું છું એના ઉપર ગવર્મેન્ટ એવા વિચાર કરવો જોઈએ। તો છે શું? તો પહેલા એનું ફૂલ ફોર્મ જોઈ લો કે ડિસેન્ટ્રલ અર્બન એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ, ડ્યુએટ, બરાબર છે, DUET। એમાં એવું છે કે ભાઈ ગવર્મેન્ટ જે છે રાજ્ય સરકાર હોય અથવા કેન્દ્ર સરકાર હોય એ જે છે એ બીજી ગવર્મેન્ટ એજન્સીઓને જે છે વાઉચર આપશે કામના। ગવર્મેન્ટ એજન્સી એટલે કઈ? ધારો કે ગવર્મેન્ટ રન હોસ્પિટલ હોય, ગવર્મેન્ટની સ્કૂલ હોય, કોલેજ હોય, ઓફિસીસ હોય, રેલવે સ્ટેશન હોય, બરાબર છે, તો એવી ઘણી બધી જે છે એ ગવર્મેન્ટની અલગ અલગ બ્રાન્ચીસ હોય છે। બરાબર છે, ધારો કે ફોર એક્ઝામ્પલ GEB ગણી લો, એ પણ ગવર્મેન્ટનું એક યુનિટ છે। તો સ્કૂલ, હોસ્પિટલ, ઓફિસીસ જે છે એના બીજા અમુક કામ ચાલતા હોય છે, એ તો ગવર્મેન્ટના ઘણી બધું જે છે એ કામ આ રીતે થતું હોય છે। તો શું થાય કે ગવર્મેન્ટ જે છે એના વડાને, જે પણ ઓફિસ હોય એના વડાને જે છે એ વાઉચર આપી રાખે। વાઉચર એટલે કેવું કે ભાઈ એક પ્રકારની રિસીપ્ટ, બરાબર છે, કે ભાઈ તમારે જો છે કોઈ કામ કરાવવું હોય, તમારા ઓફિસને લગતું કોઈ કામ કરાવવું, અમુક ધારાધોરણ નક્કી કરી લે કે ભાઈ આટલું આટલું કામ, આટલું આટલું કામ અને આટલું આટલું કામ, કે ભાઈ આ કામ માટે તમે આટલા રૂપિયા આપજો, આના માટે આટલા આપી શકો, આના માટે આટલા આપી શકો, તો એના વાઉચર જે છે એમને રેડી કરીને આપી દે। ફોર એક્ઝામ્પલ, ધારો કે કોઈ સ્કૂલ છે, તો સ્કૂલના જે છે પ્રિન્સિપાલને એવું લાગે કે ભાઈ આ સ્કૂલની જે છે વોલ જે છે એ તૂટી ગઈ છે અને એને લીધે જે છે પ્રોબ્લેમ થઈ શકે છે સિક્યુરિટી જે કહેને કારણે, તો એને જે વોલ બનાવી છે, તો વોલ બનાવી હોય અથવા તો એના પર કલર કરાવો છે, બરાબર છે, દિવાલ ઉપર, અથવા તો એના પર કોઈ સુવિચાર લખાવો છે આખી વોલ ઉપર, તો જે છે એ શું કરશે કે ભાઈ એમાં જોશે કે ભાઈ આમાં જે છે એ કોઈ પેઇન્ટરને લગતો વાઉચર છે, તો કે હા પેઇન્ટ કરવાનો લગતો વાઉચર છે, એનું કેટલું છે, તો કે ભાઈ પર ડે ના 350 રૂપિયા નક્કી કરેલા છે। તો એ જે છે એ નજીકમાં જે પણ આવું કામ કરતા હશે એ લોકોને બોલાવશે અને એમને કહેશે કે ભાઈ તમે કામ કરો અને આ વાઉચર તમે રાખો। એ વાઉચર જે છે એ વ્યક્તિ બેંકમાં જ્યારે બી આપશે એટલે જે છે એ વાઉચર ગવર્મેન્ટમાંથી પૈસા કમાઈને સીધા જે તે વ્યક્તિના બેંક એકાઉન્ટમાં આવી જશે, એવી જે છે એ રાઇટર સજેસ્ટ કરે છે કે આવી એક સિસ્ટમ હોવી જોઈએ। બરાબર, ફરી શોર્ટમાં સમજાવી દઉં, ધારો કે કોઈ સ્કૂલ છે એના જ પ્રિન્સિપાલને એવું લાગે કે ભાઈ મારે જે છે આ વોલ ઉપર કલર કરાવવો છે, તો એને જોડે જો આ વાઉચર રેડી હશે તો એ શું કરશે, તરત કોઈને હાયર કરશે,
કામ પૂરું થશે એટલે એને વાઉચર આપશે, એ વાઉચર લઈ જઈને જે તે વ્યક્તિ બેંકમાં આપશે એટલે જે છે સીધો બેંક વ્યક્તિના એકાઉન્ટમાં જે છે પૈસા ટ્રાન્સફર કરી દેશે. આનાથી ફાયદો શું થશે? ફાયદા જે છે એના ઘણા બધા છે. સૌથી પહેલું કે લોકલ વર્કરને એક તો કામ મળશે, બરાબર છે, લોકલ અર્બન વર્કર્સ જે છે એને કામ મળશે. બીજું કે ઘણી વખત કેવું છે કે ફંડ આવતું નથી હોતું, બરાબર છે, તો વાઉચર જો રેડી પડ્યા હશે તો શું થશે કે જે કાયદાકીય જે ગૂંચવણ ઊભી થતી કે ભાઈ આ પૈસા છે આયા નથી, હજુ ઉપરથી અહીં સુધી પહોંચ્યા છે, હજુ રિલીઝ થશે, હજુ સહી નથી થઈ ફાઇલ ઉપર, અથવા તો આ જે છે એ આનું બજેટ આટલું છે પણ આ બજેટની ઉપર ચાલી રહ્યું છે વગેરે, જે પણ પ્રોબ્લેમ કાયદાકીય પ્રોબ્લેમ છે એ દૂર થઈ જશે. કેમ કે સીધા વાઉચર હશે, કેશ પ્રમાણ નહીં હોય. કેશ હોય તો એનું જે છે ઓડિટિંગ આ તે બધું બહુ લાંબુ ચાલે, ગવર્મેન્ટમાં જે નિયમ બધા બહુ અઘરા હોય છે. પણ વાઉચર હશે તો વાઉચર સીધું બેંકમાં આવશે તો એનકેશ થઈ જશે, એટલે જે છે એનો રેકોર્ડ પણ રહેશે. બીજું કે એના જે છે એ આપણે વાત કરી કે જે છે નિયમો અઘરા હોય છે તો આ વાઉચર આપવાથી જે છે બહુ જલ્દી ફરક પડશે. બીજું કે ડિમાન્ડ વધશે, બરાબર છે, દરેકને એવું લાગશે કે ભાઈ હા આ રીતે કામ થઈ રહ્યું છે તો એ લોકો પણ જે કોન્ટેક્ટ કરશે કે ભાઈ ઇલેક્ટ્રિકનું કામ હોય તો મને બોલાવજો અથવા આનું કામ હોય તો મને બોલાવજો, બરાબર છે. તો જે છે એટલી બધી ઓફિસિસ છે સરકારી, એટલા બધા હોસ્પિટલો છે, એટલી બધી શાળાઓ છે, એટલી કોલેજો છે, બરાબર, એટલા બધા ડિપાર્ટમેન્ટ છે, ક્યાંકનું ક્યાંક કંઈકનું કંઈક કામ ચાલુ હોય છે. તો એ જે છે નાના મોટા કામ, મોટા બહુ મોટા જે છે ઓર્ડર તો ચલો એ લોકો ટેન્ડરથી કરતા હોય, પણ નાના નાના જે કામ હોય છે, બરાબર છે, તો એ જે છે આ વાઉચરથી કરી શકાય. બીજું રાઇટર કહે છે કે અમે એક ધ્યાન રાખવાનું છે કે વાઉચરનું જે છે એ વેજ જે નક્કી કરેલા હોય પૈસા એ થોડા વધારે રાખવાના, પછી 100-200 રૂપિયા રાખે તો કદાચ કોઈ એમને કામ વર્કર કામ કરવા માટે ના મળે. બીજું રાઇટર કહે છે કે આમાં સ્કિલ અને નોન સ્કિલ વર્કરને ભેગા કરી શકાય, બરાબર છે, કે ભાઈ જે નોન સ્કિલ વર્કર છે જે નવું નવું શીખ્યા છે, બરાબર છે, તો એમને બે વ્યક્તિ એવા રાખવાના જે નવું શીખ્યા છે અને બે એવા રાખવાના કે જે વર્ષોથી કામ કરતા હોય, બરાબર, બંનેના મહેનતાણામાં ફેરફાર હોઈ શકે પણ પેલા લોકો આમની જોડે રહીને શીખશે, બરાબર, તો એમને ટ્રેનિંગ પણ લેવા માટે કશે બહાર જવાની કે કોઈ એડમિશન લેવાની જરૂર નહીં પડે, કામ કરતા કરતા એ લોકો શીખી જશે. બીજો રાઇટર કહે છે કે આમાં જે છે એ એક એવું જોવું પડે કે ભાઈ જે તે ઓફિસના વડા હોય એ કદાચ એના ઓળખીતાને જે છે ખાલી ખાલી કામ આપીને જે છે વાઉચર એન્કેશ કરાવી લે. ભ્રષ્ટાચાર ઇન્ડિયામાં થાય જ છે, આજે જે છે એ ભ્રષ્ટાચાર વિરોધી દિવસ છે તો એની પણ ચર્ચા કરી લઈએ કે જે છે એ આ ભ્રષ્ટાચારમાં ઇન્ડિયા જે છે લગભગ એશિયામાં ખૂબ એનું મોખરામાં સ્થાન છે, જે સારી વાત ના કહેવાય. તો કહેવાનો મતલબ કે આ વસ્તુ થઈ શકે એમ છે, પ્રેક્ટિકલી જો વિચારીએ તો આ વસ્તુ થઈ શકે કે ભાઈ આવી રીતે કોઈ પોતાના સગાને વાઉચર આપી દે અને કહી દે કે જા કરાવી લે હું સહી કરી આપું છું. તો એના માટે જે છે રાઇટર કહે છે કે ભાઈ એક એજન્સી બનાવવાની, કે દરેક વ્યક્તિ જે છે ત્યાં એકવાર નામ નોંધાવી દે કે ભાઈ આ એરિયામાં હું ઇલેક્ટ્રિશિયન છું, આ એરિયામાં હું પેઇન્ટર છું, આ એરિયામાં હું જે છે કલર કામનું કરું છું. તો જે છે એ જે તે એ સ્કૂલ હોય ધારો કે એ સ્કૂલ ત્યાં કોન્ટેક્ટ કરશે કે ભાઈ અમારા એરિયામાંથી જે પણ જે છે કલર કામવાળા છે એમને મોકલી આપો, એટલે એજન્સી ત્યાંથી મોકલશે. તો શું થોડુંક જે છે એ આમાં પારદર્શિતા આવશે. બીજું રાઇટર કહે છે કે ભાઈ આના માટે વુમનને આગળ કરી શકાય, બરાબર, કે જે હેન્ડલિંગ કરવાનું કામ હોય, રજિસ્ટ્રેશનનું કામ હોય, બરાબર છે, એ વુમનને સોંપી શકાય. બીજા જે એવા કામ છે કે જેના માટે ખાસ કરીને જે આપણે કહેતા કે ભાઈ મેલ પર્સન જ કરી શકે, તો એવા કામ પણ જો કોઈ વુમનને આવડતું હોય તો એને સોંપી શકાય. તો એનાથી જે છે એ એમનું એમ્પાવરમેન્ટ થશે, એમની આવક વધશે, તો એમના બાળકો ઉપર જે છે સ્વાસ્થ્ય શિક્ષા ઉપર જે છે ફિમેલ ખર્ચ કરી શકશે. તો સ્કીમ સારી છે, કોઈ જગ્યાએ સજેશન આપવાનું આવે એક્ઝામમાં અથવા લખવાનું આવે તો આનો ઉલ્લેખ કરી શકાય, જેનાથી જે છે માર્ક્સ વધારે મળે. બીજું છે કે ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયન યુથ, બરાબર, તો ઇન્ડિયન યુથમાં ઇન્વેસ્ટ કરવાની કેમ જરૂર છે અત્યારે? તો કે ભાઈ ઇન્ડિયા જે છે અત્યારે વિશ્વનો સૌથી યંગ દેશ કહેવામાં આવે છે, બરાબર. આપણે શબ્દ સાંભળ્યો છે ડેમોગ્રાફિક ડિવિડન્ડ. ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે એવું કે ડેમોગ્રાફી એક પ્રકારની આપણે કહી શકીએ વસ્તી. તો ડેમોગ્રાફી જે છે અત્યારે આપણા પક્ષમાં છે. કેમ કે ઇન્ડિયામાં જે છે લગભગ 65 કરોડ લોકો એવા છે કે જે એ 10 થી લઈને 35 વર્ષની વચ્ચેના છે. તો કહેવાનો મતલબ કે જે વર્ક કરી શકે એવી કેપેસિટી વાળા જે છે ઘણા બધા લોકો યંગ લોકો ઇન્ડિયામાં છે. તો આનો જે છે આપણે ફાયદો ઉઠાવી શકીએ. પણ જો આ જ વસ્તુ જે છે એમને સ્કિલ ના આપવામાં આવે અથવા એમને જે છે સારા રસ્તે ના ચડાવવામાં આવે, એમને ઉદ્યોગ રોજગાર ના આપવામાં આવે, તો આ જ યુથ જે છે એ ઇન્ડિયા માટે ખતરો બની શકે છે. રાઇટર કહે છે કે એમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર છે. ઇન્વેસ્ટ નહીં થાય તો શું થશે? ઇન્વેસ્ટ કરવા માટે શું કરવું પડશે? બે, એજ્યુકેશન વધારવું પડશે, એમની સ્કિલ આપવી પડશે, બરાબર, નહીં તો જે છે ક્રાઇમ વધશે. તો બીજો એક વસ્તુ કરી શકાય કે એમને ઓન જોબ ટ્રેનિંગ આપી શકાય, બરાબર, કે જે પણ યુથ કોલેજમાંથી જે છે ગ્રેજ્યુએટ કરીને બહાર નીકળે તો જે છે એ પ્રાઇવેટ કંપનીને એન્કરેજ કરી શકે કે અત્યારે પણ ઇન્ટર્નશીપનો જે પ્રોગ્રામ ચાલુ છે એને જે વધારી શકાય, વધારે જે છે યુથને એ લોકો ઓન જોબ ટ્રેનિંગ આપે એવું કરી શકાય.
બીજું વોકેશનલ ટ્રેનિંગ કે જે લોકો ડ્રોપ આઉટ છે દસમા બારમા પછી જેમણે છોડી દીધું હોય તો એમને જે છે કોઈમાં ઇન્ટરેસ્ટ હોય તો એમને વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરી શકાય કે જેમાં કોઈ એમને જે છે સિલાઈ કામ શીખવાડવામાં આવે અથવા જે છે ફિટિંગનું કામ શીખવાડવામાં આવે બરાબર છે અથવા ગેરેજનું કોઈ કામ મોટરનું શીખવાડવામાં આવે તો એના જે છે એ પોતાનું આગળ જતા કામ કરી શકે આનાથી શું થશે ડ્રોપઆઉટ રેશિયો બી ઓછો થશે બરાબર ડ્રોપઆઉટ રેશિયો કેમ ઓછો થશે કે ભાઈ ખબર છે કે કમસે કમ ઇન્ટર્નશીપ કરશે તો ત્યાંથી થોડો ફંડ મળશે ત્યાં શીખશે તો આગળ જતા જે છે પોતાનું કરી શકશે કામ તો એ કરી શકે બીજું રાઇટર કહે છે કે આઈટીઆઈ આઈટીઆઈ એક એવી વસ્તુ છે કે જેનાથી જે વ્યક્તિની અંદર સ્કિલ આવે છે એ ઇલેક્ટ્રિકમાં કરી શકે છે મિકેનિકલમાં કરી શકે છે બીજી ઘણી બધી બ્રાન્ચીસ હોય છે એમાં કરી શકે છે પોતાનું પણ જે છે એ શોપ ખોલી શકે છે પોતાનું કામ કરી શકે છે પોતાની રીતે પણ આઈટીઆઈ માટે જે છે હજુ પણ ઇન્ડિયન સોસાયટીમાં જે છે થોડો સ્ટિગ્મા એટેચ છે સ્ટિગ્મા એટલે કેવું કે અચ્છા આઈટીઆઈ કરે છે એમ મતલબ કહેવાનો મતલબ કે એને એ રીતે જોવામાં આવે છે કે જાણે કે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી પણ ખરેખર જે છે સ્કિલની દ્રષ્ટિએ જોવા જાય તો ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમે કદાચ જો કોઈ જગ્યાએ ગેરેજમાં કે કોઈ જગ્યાએ જાણતા હોય કે જેનું કામ સારું છે તો એની આવક તમે કમ્પેર કરજો તો ઘણી એ લોકોની આવક હોય છે બરાબર કેમ કે સ્કિલ છે એને આવડે છે એટલે બધા પોતાની ગાડી એના જોડે રિપેર કરાવડાવે છે ભલે એને આઈટીઆઈ કરેલું છે કે નથી કરેલું તો કહેવાનો મતલબ કે એકવાર સ્કિલ આવશે તો એ જરૂરી છે તો એગ્રી ઉડાન એક સ્કીમ છે જે ગવર્નમેન્ટે આના માટે કરેલી છે કે એગ્રીકલ્ચરમાં જે છે થોડુંક યુથને જે છે એગ્રીકલ્ચરની આગળ થોડું બિઝનેસ કરતા થાય એ લોકો એવું જે છે શીખવાડવામાં આવે તો એ સ્કીમ સારી છે બીજું રાઇટર કહે છે કે ભાઈ આના માટે જો તમે શીખવાડો ટ્રેનિંગ આપો તો સાદી સાદી ટ્રેનિંગ તો જરૂરી છે તો એની જોડે 21મી સદીમાં જેની જરૂર પડવાની છે ઇન્ડિયાને પ્લસ વિશ્વને જેમ કે મશીન લર્નિંગ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી છે રોબોટિક્સ છે તો જે થોડાક એમને એવું લાગતું હોય કે ભાઈ મારે આમાં જવું છે તો એ વિદ્યાર્થીઓને જે છે આ ટ્રેનિંગ પણ આપી શકાય જે 21મી સદીમાં એમને કામ લાગશે બીજું કે બીજું કે જે ઉદ્યોગ છે બરાબર છે એને પણ કામ લાગશે કારણ કે એમને પણ એવું થશે કે અમને સ્કિલ યુથ મળી રહે છે બહારની કંપની એવું લાગશે કે ભાઈ ઇન્ડિયામાં યુથ પણ છે અને સ્કિલ્ડ પણ છે તો ચલો ત્યાં ઇન્વેસ્ટ કરીએ ત્યાં આપણને સસ્તું આપણને સારા એવા યુથ મળી રહેશે કામ કરવા માટે તો એ ફાયદો થશે બીજી વસ્તુ છે કે ડિમાન્ડ વધશે રૂરલમાં જે છે યુથ પોતાની રીતે જો રોજગાર પેદા કરતા થશે તો ગવર્મેન્ટ ઉપર પણ બર્ડન ઘટશે બરાબર તો હવે જોવાનું એ છે હા બીજું કે યુથને એક્સપોર્ટ પણ થશે કઈ રીતે કે ઇન્ડિયા યંગ કન્ટ્રી છે એમાં જો બધા યુથને જે સ્કિલ હશે દરેકમાં માહિર હશે એ લોકો તો બહારના દેશથી બોલાવશે કે ભાઈ તમે અહીંયા આવો અહીંયા કામ કરો બરાબર છે તો યુથનું પણ એક્સપોર્ટ થશે ત્યાંથી જે છે વિદેશી કરન્સી ઇન્ડિયામાં આવશે હવે કહેવાનું છે કે સરકારે એના માટે શું ઓલરેડી કરેલું છે તો સરકારે જે સ્કિલ ઇન્ડિયા મિશન ચલાવેલું છે બરાબર છે પછી દીનદયાળ ઉપાધ્યાય કૌશલ વિકાસ યોજના ગવર્મેન્ટે ચલાવી છે બીજું નવી જે શિક્ષા નીતિ જે એજ્યુકેશન પોલિસી ગવર્મેન્ટ લાવી છે એમાં 6 સ્ટાન્ડર્ડથી જે છે એ આવી સ્પેશિયલ ટ્રેનિંગ આપવાની વાત ચાલી રહી છે કે જેનાથી શું છે કે ત્યાંથી જ બાળક શીખે અને જે આપણે વાત કરી કે ભાઈ આઈટીઆઈ માટે જે છે એવું હોય છે કે ભાઈ આઈટીઆઈ શું કરવાનું એમ તો એ જે છે એ વસ્તુ અત્યારથી ઓછો થઈ જાય કે 6ઠા ધોરણથી જે છે એની ટ્રેનિંગ મળવા માંડી છે બીજું કે આત્મનિર્ભર ભારતની ગવર્મેન્ટ વાત કરે છે તો એમાં પણ જે છે આ ઉદ્યોગની અંદર અહીંયા શીખીને જે છે ઇન્ડિયન કંપનીમાં શીખીને અહીંયા જે છે પોતાનો જો બિઝનેસ શરૂ કરે તો ઇન્ડિયન બિઝનેસ હોવાને કારણે એને આગળ જતા ચોક્કસ ફાયદો થશે તો કોઈ પણ જગ્યાએ લખવાનું આવે ઇન્ડિયન યુથ વિશે અથવા તો ડેમોગ્રાફી ડિવિઝન વિશે તો આનો ઉપયોગ કરી શકાય બીજું ગવર્મેન્ટની જે સ્કીમ છે એનો ખાસ ઉલ્લેખ કરવો જરૂરી છે કોઈ પણ એક્ઝામમાં બરાબર તો ફરી મળીશું ત્યાં સુધી થેન્ક યુ જય હિન્દ